ગુજરાતનો એક એવો સમુદ્ર કિનારો કે જે સમુદ્ર કિનારો તો બોટમાંથી પણ વિવાદિત રહી ચૂક્યો છે ત્યારે આજે આપણે વાત કરવી છે ગીર સોમનાથ જિલ્લાની કે જ્યાં ફરીથી એકવાર દરિયાએ ડ્રગ્સ ઓક્યું છે વિગતવાર વાત કરીએ અહેવાલમાં શું છે સમગ્ર મામલો તો તેને કહીએ જે નમસ્કાર હું છું આપની સાથે તુષાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાતનો સમુદ્ર કિનારો આમ જોવા જઈએ તો ગુજરાત માટે ફાયદાકારક છે પરંતુ હાલ નુકસાનકારક પણ દેખાઈ રહ્યું છે ડ્રગ્સના મામલા પૂરતો કારણ કે ગુજરાત રાજ્યના સમુદ્ર કિનારો અસુરક્ષિત છે તે સ્પષ્ટ થાય છે અને જો એ સુરક્ષિત હોય તો આટલી મોટી માત્રામાં ડ્રગ માફિયાઓ તેનો ઉપયોગ ન કરતા હોય ખેર ગુજરાત પોલીસ ગુજરાત એટીએસ ખૂબ સારી કામગીરી પણ કરી રહી છે એ કામગીરીની વચ્ચે ગીર જિલ્લાના દામડેજ બંદર ખાતેથી દરિયાકાંઠે બિનવારસું કેટલાક ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે સૂત્રોનું માનીએ તો એ ચરસ છે અને હજુ સુધી સત્તાવાર કોઈ પુષ્ટિ થઈ નથી પરંતુ નવ જેટલા પેકેટ મળી આવ્યાના સમાચાર મળી રહ્યા છે ગીર સોમનાથ એસઓજી દ્વારા આ માલ ઝડપી પાડવામાં આવ્યો છે હાલ એફએસએલની ટીમ પણ આવી છે તપાસ થઈ રહી છે પણ વાત એ કરીએ કે ગીર સોમનાથમાં આ કોઈ પેલી ઘટના નથી અગાઉ વાત કરીએ તો ગીર સોમનાથ અને પોરબંદર વચ્ચેના સમુદ્ર કિનારે અનેક વખત આ રીતે બિનવારસુ ડ્રગ્સના પેકેટ મળી ચૂક્યા છે અને આ પહેલાં તે સિલસિલો કચ્છમાં ચાલુ હતો કચ્છના જખો બંદરની આસપાસ પહેલાં આ જ પ્રકારે બિનવારસુ ચરસના પેકેટ સમુદ્રમાં તરી તરી અને બહાર આવતા હતા જેથી ક્યાસ લાગતો હતો કે પકડાવવાના ડરે કાં તો આ માફિયાઓએ ફેંકી દીધેલા પેકેટ હોવા જોઈએ જે સમુદ્ર તટે તણાયાને આવે છે તો બીજી વાત એ હતી કે છુપાવેલા પેકેટ પણ હોઈ શકે કે જે કોઈ ડરના કારણે અથવા તો કોઈ કુદરતી રીતે પાણીના પ્રવાહના કારણે તરી અને જમીન સુધી પહોંચ્યા હોય પણ આ ધામડેજની અંદર ફરી નવ પેકેટ મળ્યા એ પહેલાં ગીર સોમનાથ અને પોરબંદર વચ્ચે અનેક પેકેટ મળ્યા અને એ દરમિયાન ગીર સોમનાથના વેરાવળ બંદર ખાતે કે જે માછીમારોની જીવનદોરી સમાન બંદર છે ત્યાંથી એક બોટમાંથી ડ્રગ પકડાય છે અને બોટનો માલિક એવું કહે છે કે મેં ડ્રગ પકડાવ્યું છે પોલીસ એવું કહે છે કે અમે ડ્રગ પકડ્યું છે આ વિવાદ પર નવજીવને સવાલ નહોતો કર્યો પણ હવે કરવાનો વખત હોય તેવું લાગે છે કારણ કે ગુજરાતનો સમુદ્ર કિનારો સુરક્ષિત નથી એ ગુજરાતની જનતાને ખબર હોવી જોઈએ ખેર ગુજરાત પોલીસ ઈચ્છે તો પણ પહોંચી વળે તે પ્રકારની સ્થિતિ છે કે કેમ એ તો આ રાજ્યના ગૃહ રાજ્ય મંત્રીએ અથવા તો મુખ્યમંત્રીએ કહેવું પડે અથવા તો ગુજરાત રાજ્યના પોલીસ વડાએ કારણ કે આટલો વિશાળ સમુદ્ર કિનારો છે અને ટેકનોલોજીના નામે આપણે શૂન્ય છે કે આપણે કઈ રીતે દરેકે દરેક સમુદ્રમાં થતી હિલચાલ પર નજર રાખવી તો તેના માટે કોઈ એવી ઠોસ ટેકનોલોજી પણ આપણી પાસે નથી અને આપણે વાતો કરીએ છીએ વિશ્વગુરુની અને ગુજરાત દેશમાં પ્રથમ ક્રમેની કરતા રહીએ દ્રક્ષના પેકેટ મળતા રહેશે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર